મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંડળ નેતૃત્વમાં રાજ્ય સરકારે આઈટી અને આઈટીએસ સેક્ટરના સર્વગ્રાહી વિકાસ માટે તાજેતરમાં જ જાહેર કરેલી નવી આઈટી અને આઈટી પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસની પ્રથમ ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક એમઓયુ સંપન્ન થયા છે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ સ્ટ્રેટેજિક એમઓયુ સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી વિજય નેહરાના માર્ગદર્શનમાં સંપન્ન થયા હતા સાયન્સ ટેકનોલોજીના નાયબ નિયામક અને ક્યુએક્સ ગ્લોબલ ગ્રુપ લિમિટેડના ગુજરાત પ્રતિનિધિ શ્રી સ્નેહલ પટેલે આ એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આઈટી સેક્ટરના વિકાસને વેગ આપવા રોબર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક આઈટી પોલિસી અંતર્ગત થયેલા આ સૌ પ્રથમ સ્ટ્રેટેજીક એમઓયુને આવકાર્યા હતા તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ નવી આઈટી પોલિસીથી યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રીશ્રીએ ક્યુએક્સ ગ્લોબલની આ પહેલાં માટે અભિનંદન પાઠવતા જણાવ્યું કે રાજ્ય સરકાર તેમના ગુજરાત ઓપરેશન્સમાં જરૂરી યોગ્ય સહયોગ પણ આપશે ક્યુએક્સ ગ્લોબલના ગ્રુપ સી શ્રો શ્રીયુત ફ્રેન્ક રોબિન્સે આ એમઓયુ વેળાએ વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં જણાવ્યું હતું કે અમદાવાદમાં બે હજાર ત્રણ અને ચારમાં તેમના સહયોગથી શરૂ થયેલી આ ક્યુએક્સ ગ્લોબલ હવે ત્રેવીસો જેટલા આઈટી સેક્ટરના પ્રશિક્ષિત માનવબળ સાથે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બની છે આ ત્રેવીસસો પૈકીના મોટાભાગના સત્તરસો જેટલા પ્રોફેશનલ્સ ગુજરાતમાં કાર્યરત છે અને આ સ્ટ્રેટેજીક એમઓયુના પરિણામે આગામી વર્ષોમાં આઈટી ક્ષેત્રે બે હજાર જેટલી રોજગારીનું સર્જન થશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું આ એમઓયુ વેળાએ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તેમજ આઈટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા